ઇવનિંગ બુલેટિન માં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે સાહિત. બુલેટિન ની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી. ભારત બાયોટેકની કોવેક્સિનનો થર્ડ ફેઝનો ટ્રાયલ પૂર્ણ. કોરોના સામે 77.8% અને ડેલ્ટા સામે 65% અસરકારક. નવા આઈટી નિયમોથી ફેસબુક અને ઇન્સ્ટા ઘૂંટણીએ પડ્યા. એક માસમાં 3.2 કરોડ પોસ્ટ હટાવી. કેન્દ્ર સરકાર આપે કે ન આપે, ગોવાની રાજ્ય સરકાર કોરોનાથી મૃત્યુ પામનારા પરિવારજનોને 2 લાખનું વળતર ચૂકવશે. સુરત શહેરને વધુ 5 ફ્લાઇટ મળશે. 16 અને 17 જુલાઈથી શરૂ કરવામાં આવશે ફ્લાઇટ. સુરતથી જયપુરની ડેઇલી ફ્લાઇટ શરૂ થશે. રાજકોટ એઇમ્સના વિભાગોને લઈને રોડમેપ તૈયાર કરાયો. પરાપીપડિયાથી એઇમ્સનો રસ્તો બનશે સરળ. ઓપીડી શરૂ થયા બાદ મેડિસિન ફાર્મસી વિભાગ શરૂ કરવા વિચારણા. મોટા સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી. પોલિટેકનિક 4 રસ્તા પાસે ખાનગી જીપે સાયકલ સવારને મારી ટક્કર. હાજર પત્રકાર મિત્રોએ કવરેજ કરવાનું છોડી ઇજાગ્રસ્તની મદદ કરી. રાત્રિની સમયે રાજસ્થાન તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી ખાનગી જીપ સાયકલ પર જઈ રહેલા 2 વ્યક્તિને ટક્કર મારી ફરાર થઈ હતી. સાયકલ સવારને ટક્કર વાગતા રોડ ઉપર પછડાયો હતો. સાયકલ ચાલકને માથાના ભાગે ઇજાઓ પણ પહોંચી. તે સમયે પસાર થઈ રહેલા પત્રકારોને ધ્યાને આવતા પોતાની ગાડી રોકી દિગેશ કડિયા, નીતિન પટેલ તેમજ કંદર્પ ગોસ્વામીએ પોતાનો માનવ ધર્મ બજાવ્યો. 108માં ફોન કરી ઇજાગ્રસ્તને ઉંચકીને રોડની સાઇડમાં મૂક્યો. હિંમતનગર એ ડિવિઝન પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી. ઇજાગ્રસ્તને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો. પત્રકારોની સમયસૂચકતા અને માનવતાને લઈને તેનો જીવ બચ્યો. વિશ્વમાં તેમજ દેશભરમાં કોરોના મહામારીએ જ્યારે હાહાકાર મચાવ્યો હતો અને હાલમાં બીજી લહેર દરમિયાન પણ ઘણા કોરોના વોરિયર્સની સરાહનીય કામગીરી જોવા મળી રહી છે. કોરોના કાળમાં તેમનો જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો કહી શકાય. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાના કોરોના વોરિયર્સ એવા ડૉક્ટર જમીલભાઈ ખાનજી કે જેઓ મોડાસા અને તેની આસપાસના વિસ્તારના લોકો માટે એક યોદ્ધા બની પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાત દિવસ સેવા કરી લોકસેવાનું ઉત્તમ કાર્ય કર્યું છે અને ઘણા લોકોને જીવનદાન પણ તેમણે આપ્યું છે. તેમના આ ઉત્તમ કાર્ય બદલ આસપાસના અલગ અલગ સમાજના લોકો દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું છે. જ્યારે આજે મોડાસા જેસીસ હોલમાં મોડાસા બીએસએનએલ એન્ડ ડોટ પેન્શનર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ મુસ્તુફાભાઈ કાંકરોલિયા તેમજ સેક્રેટરી એડી નાઈ દ્વારા ડોક્ટર જમીરભાઈ ખાનજીનું સન્માન સાલ તેમજ ટ્રોફી આપીને કરવામાં આવ્યું હતું. યાત્રાધામ દ્વારકામાં ઈસુદાન ગઢવી અને પ્રવીણરામ સહિત આપના નેતા દ્વારકાધીશના દર્શને પહોંચ્યા. યાત્રાધામ દ્વારકામાં જનસંવેદના યાત્રા અંતર્ગત પહોંચ્યા બાદ બ્રહ્મ સમાજના દ્વારા ગોપાલ ઇટાલિયા દ્વારા કરાયેલા ટિપ્પણી મુદ્દે દ્વારકામાં આવી માફી માંગે એવી માંગ કરાઈ. સાથે જ ઈસુદાન ગઢવી દ્વારા સમસ્ત ભૂદેવો પાસે આપ અને આપના કાર્યકરો વતી માફી માંગવામાં આવી. યાત્રાધામ દ્વારકા ખાતે આજ રોજ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા પહોંચેલ પૂર્વ પત્રકાર અને આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી અને પ્રવીણરામ સહિતના નેતાઓને દ્વારકાધીશ જગત મંદિર ખાતે પહોંચે તે પહેલાં જ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ગોપાલ ઇટાલિયા દ્વારા બ્રાહ્મણો પર કરાયેલ ટિપ્પણીને લઈને વિરોધ કરવામાં આવ્યો અને દ્વારકામાં આવી ભૂદેવો સમક્ષ માફી માંગે તેવી માંગ પણ કરવામાં આવી હતી. અને ઈસુદાન ગઢવી દ્વારા દ્વારકામાં કોઈની લાગણી દુભાઈ હોય તે અંગે માફી માંગ્યા બાદ દ્વારકાધીશના દર્શન કર્યા હતા. આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર ચૂંટણી લડશે અને મુખ્ય મુદ્દાઓ પર કાર્ડ લઈને તમામ મુદ્દાઓ જે સામાન્ય લોકો અને ખેડૂતોને સીધા જ સ્પર્શતા હોય તે રીતે જાહેર કરવામાં આવશે અને લોકો પાસે મત માંગવામાં આવશે. આજ રોજ દ્વારકા જિલ્લાના 2 દિવસના પ્રવાસે આવેલ આમ આદમી પાર્ટીના નેતાઓ જનસંવેદના યાત્રા અંતર્ગત દ્વારકા જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં ફરશે અને લોકો પણ આપમાં જોડાય અને લોકોના મુદ્દાને લઈને રાજનીતિ કરવા આવેલા આમ આદમી પાર્ટીને સમર્થન આપે તેવી રીતે લોકોને અપીલ કરવામાં આવશે. બિલકુલ, ભગવાન દ્વારકાધીશની નજીક જ હું રહું છું. આ પહેલાં પણ મેં દર્શનો કરવા આવેલો છું, પણ જ્યારે જાહેર જીવનમાં આવે એટલે બધાની નજર પડે. બાકી આજે
भगवान द्वारकाधीश दर्शन कर भगवान सोमनाथ जी दर्शन कर भगवान द्वारकाधीश दर्शन कर जारे आ धरती पर प्रभुए पोतानी लीला करी हे ये विचारी अपना रूवाटा उभा थी जाए ईश्वरे जारे जारे धरती पर पाप वधे त्यारे इने जन्म ले छे एम कृष्ण अवतार में प्रभु जन्म लई गोकुल मथुरा अने पछी द्वारिका में आवी अने प्रभु वस्या हता कृष्ण भगवान आजे अहींया मने आनंद ए वातनो थयो के अहींना भूदेवो पण थोड़ी लागणी दुभावानी वात हती एमणे पण ज्यारे अमारा गोपाल भाईए बे वखत माफी मांगी लीधी छे आजे पण मैं एवुं कह्युं के आपणे हूँ पण अने गुजरात में एक आम आदमी पार्टी कार्यकर्ता अने गोपाल भाई पण जे पुराना वीडियो ने लईने जे बाबतो हती एने लईने क्षमा मांगी छे गोपाल भाई ना सौना आपणा विचारों सारा करवा माटे गुजरातना थया छे जूनमां स्वाभाविक छे कि ज्यारे आपणे नाना होईए अथवा तो जाहिर जीवन में न हो त्यारे आवा आवी बाबतो दरेक माणस ने थती होय स्वाभाविक छे पण ज्यारे क्षमा मांगी ले छे एटले भगवान पण ईश्वर पण माफ करे छे एटले आजे ब्राह्मणोए पण अहींया मारो सन्मान कर्यु भूदेवोए अने अनेरो आनंद थयो अने द्वारकाधीश ने प्रार्थना करिए कि आगामी समय में गुजरातनुं भलू करवा माटे प्रभु साथ आपे आपणे सौ साथ करिए शिक्षणनी वात होय मंदिरोनी वात होय के पछी हेल्थनी वात होय दरेक मुद्दाओ बाळकोना भविष्यनी वात होय खेडूतोना मुद्दानी वात होय मध्यम वर्गना मुद्दानी वात होय आजे तेल ज्यारे 2800 रुपये पहोंची गयुं छे तो आ बधी पीड़ाओने लईने आपणे ईश्वर साथ आपे कंईक सारुं करावा माटे अने आजे द्वारकाधीशना दर्शन करी अने फरीथी द्वारकामां जन संवेदना मुलाकातनी शरूआत मैं द्वारका जिल्लाथी करी छे। ईश्वरदान भाई आवता दिवसोमां विधानसभानी चूंटणीमां आम आदमी पार्टी केटला लोको साथे केटली कनेक्ट साथे उतरवानी छे? बिल्कुल आम आदमी पार्टी फूल फ्लेजमां उतरी चूकी छे एटले एमां एक सीट पण आम आदमी पार्टी ओछी नहीं लड़े। हजी तमे 3 महीना माहौल जवा दो 3 महीनामां कारण के अत्यारे लाखों लोको अमारी साथे जोड़ावा मांगे छे अमे पहोंची नथी शकता अत्यारे स्थिति ए छे लोकोने एटलू जोड़ावू छे। हूँ लोकोने पण अपील करूँ छूँ कि मान लो कि तमे मिस कॉल मार्या 4 लाखथी वधु तो कॉल आवी चूक्या छे तो मारी आप सौने विनंती छे कि धीरे धीरे तमारी पासे संपर्को थशे अने स्वाभाविक छे कि एक जुवाड ऊभो थयो छे आम आदमी पार्टीना समर्थनमां कारण के आपणे कामने लईने आवीए छीए आपणे कोई राजनीति करवा नहीं पर राजनीतिने बदलवा माटे आव्या छीए अने हूँ अहींया भगवान कृष्णनी द्वारकाधीशनी नगरीमांथी हूँ आपणे कहूँ छूँ कि जूठ्ठू अमे नहीं बोलीए आपणे अपना गरीब वंचित शोषित खेडूतो मध्यम वर्ग एना माटे थईने आव्या छीए एटले गुजरातनी जनता ने मारी अपील छे के आ जे आपणी लड़ाई छे अधर्म विरुद्ध धर्मनी एमां साथ आपे कंईक सारूं करीने आपणे आपीशुं। जेम अरविंद केजरीवालनी सरकारे अत्यारे दिल्हीमां मान लो कि अकस्मात थाय तो दिल्हीमां कोईपण भारतमांथी नागरिक आवेलो एनो अकस्मात थाय तो 1 કરોડ સુધીનો ખર્ચ છે એ દિલ્હીની સરકાર ભોગવે છે। કેટલાય પ્રશ્નો હશે ખાસ કરીને તમારું જન્મસ્થળ દેવભૂમિ દ્વારકા છે તો આગામી સીટ તમે દેવભૂમિ દ્વારકાથી ઉપસો? હજી તો શરૂઆત થઈ છે એટલે હજી કારણ કે એક તો અમારો ઉદ્દેશ્ય અત્યારે આમ આદમી પાર્ટીમાં જે લોકો જોડાવા માંગે છે એને જોડવાનું છે સંગઠન મજબૂત બનશે સારા લોકોને જોડીશું અને એ તો સમય આવશે ત્યારે નક્કી કરીશ। ઈશ્વરદાનભાઈ ખાસ કરીને મુદ્દા ક્યાં ક્યાં રહેશે આગામી ચૂંટણીને લઈને? બિલકુલ અમે ચોક્કસ એ વાત છે કે અત્યારે ભાજપ કોંગ્રેસ બે કુંડળીમાં ગોળ ભાંગી અને મુદ્દાઓ પોતે વહેંચી લેતી પણ અમારા મુદ્દા ચોખ્ખા હશે ગેરંટી કાર્ડ સાથેના હશે પ્રજાને અમે ગેરંટી કાર્ડ આપીશું પછી મત માંગવા જશું। અત્યારે તો અમારી જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે જન સંવેદના મુલાકાત ચાલી રહી છે અલગ અલગ જિલ્લાઓમાં જન જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે પણ માન લો ખેડૂતોનો મુદ્દો હશે તો ખેડૂતોને અમે ગેરંટી કાર્ડ આપીશું। સાહેબ બ્રહ્મસમાજ એમ કહે છે કે ઇટાલિયા અહીંયા આવશે તો શું આવશે? જો દરેકની લાગણી હશે ચોક્કસ એનો ટૂર ગોઠવાશે ગોપાલભાઈનું અને એમની ઈચ્છા છે તો ચોક્કસ આપણે એમાં માફી માંગવી તો મેં કીધું ને કે 1000 વખત આપણે કારણ કે જો ભૂલ તો દરેકથી થાય પણ ક્ષમા કરવી ક્ષમા માંગવી અને ક્ષમા ભૂદેવોએ કર્યા છે અને દરેક ધર્મે કર્યું છે એનો મને આનંદ છે અને દરેકે સાથ આપ્યો છે ભૂદેવે કીધું કે બહુ સારી વાત છે અને બ્રહ્મ સમાજ આપણું અભિન્ન અંગ રહ્યું છે દરેક સમાજ આપણું અભિન્ન અંગ રહ્યું છે અને છતાંય અમે કારણ કે અમને રાજનીતિ કરતાં આવડતી નથી એટલે માફ કરજો કે એ શબ્દોમાં આગામી સમયમાં આપણે કદાચ અમારાથી ભૂલ ક્ષમા થઈ જાય તો માફ કરજો આપણું ઉદ્દેશ્ય સારું છે કારણ કે પોલિટિકલ પાર્ટીઓ અત્યાર સુધી રાજનીતિ કરતી આવી છે એટલે અમને શબ્દોમાં ભેરવશે ખોટી બાબતોમાં ભેરવશે પણ ગુજરાતની જનતાને વિનંતી કરું છું
કે એક વખત તમે સાથ આપજો પછી કામ ન થાય તો બીજી વાર અમને ઘૂસવા ન દેતા। हिम्मतनगर शहरना निवासी अने 15 वर्षथी अंग्रेजी भाषाना शिक्षणविद एवा वाहिद हुसैन सैयदनुं अंग्रेजी भाषानी कविताओनुं पुस्तक माय सन एंड अधर पोएम्स इंग्लेंडना खूब ज प्रतिष्ठित प्रकाशन गृह इंस्पायर द्वारा प्रकाशित करवामां आव्युं। एवुं प्रथमवार बन्युं छे के गुजरातना कोई कविनी अंग्रेजी भाषानी कविताओनुं प्रथम पुस्तक इंग्लेंडमां प्रकाशित थयुं होय। आनी साथे वाहिद हुसैन सैयदे तेमना शहर हिम्मतनगर तथा समग्र गुजरात राज्यने खूब ज गौरव अपाव्युं छे। आ पहेला पण वाहिद हुसैन सैयद वर्ष 2017 यूरोपनी लर्निंग टू लर्न एज्युकेशनल कॉन्फरेंस में भारत ना प्रथम वर्कशॉप प्रेजेंटर तरीके हाजर रही भारत नु नाम रोशन कर्युं छे। भरूच जिल्लाना दहेज खाते आवेली वेल्सपन कंपनीना 400 जेटला कर्मचारीओ तेमनी नौकरी बचाववा अंगे जंगे चढ्या छे। तंत्र साथेनी अनेक बैठकों बाद पण प्रश्ननुं निराकरण नहीं आवता आज रोज कर्मचारीओए जिल्ला पोलीस वडाने आवेदनपत्र पाठवी आत्मविलोपननी चीमकी उच्चारी छे। दहेज में आवेली वेल्सपन कंपनी 400 जेटला कर्मचारीओ तेमनी नौकरी बचाववा माटे लड़त लड़ी रह्या छे। कंपनीना मैनेजमेंटे कामदारों ने ट्रांसफर लेटर आपता आंदोलनना मंडाण थया छे। કોરોનાની મહામારી વચ્ચે બદલીના આદેશથી કર્મચારીઓની રોજીરોટી સામે સવાલો ઊભા થયા છે। કર્મચારીઓની રોજીરોટીનો પ્રશ્ન સર્જાતા ગુજરાત કામદાર યુનિયન અને દહેજ ઔદ્યોગિક કામદાર સંઘ બંને ભેગા મળી અગાઉ કલેક્ટર અને એસપીને રજૂઆત કરી હતી। કર્મચારીઓના જણાવ્યા મુજબ તેમને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર ટ્રાન્સફર ઓર્ડર પકડાવી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત કંપનીના કાયમી કામદારોને છૂટા કરી કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવવાનું ષડયંત્ર રચ્યું હોવાનો યુનિયનોએ આક્ષેપ કર્યો હતો। બધા વેલ્સપનના કર્મચારીઓને એ કંઈક કામ નથી એ રીતે હોમવર્ક ટુ ઘરની પરમિશન આપેલી છે અને એ પરમિશનની સાથે સાથે અચાનક બધાને ઘરે રજા આપી અને ઘરે બેસીને પેમેન્ટ આપવાની વાત કરી હતી। આજે અત્યારે બધાનું પેમેન્ટ જમા થયું છે તો 70 દિવસનું પૂરતું પેમેન્ટ મળેલું છે અને આવનારા દિવસોમાં આજ પછી પેમેન્ટ આપવાની પણ ના પાડે છે। તો મારું કહેવું છે કે સ્થાનિક ધારાસભ્યો અને લોકલ જે કોઈ પણ નેતા હોય અમારા સુલેમાનભાઈ પટેલ અને આવનારા દિવસોમાં જે કોઈ સ્થાનિક નેતાઓને સાથે લઈ અને 416 કર્મચારીઓનું ભવિષ્ય અત્યારે રોડ પર આવી ગયું છે। અત્યારે લોકોના લોનના હપ્તા ચાલે છે, દરેક બેંકોમાં લોન કઈ રીતે ભરવી એના માટે પ્રશ્ન છે। હવે સમસ્યા છે કે પેમેન્ટ નથી આપવાના હતા, આ કર્મચારીનો 45 હપ છે, એમને કોઈ કંપની અત્યારે સંઘડી પણ ના શકે કોરોનામાં। તો હવે આ લોકોને કંપની સાથે કોઈ પણ સ્થાનિક કે આગેવાન કે ધારાસભ્યો કે લાગતા વળતા કર્મચારીઓ એ કંપની મેનેજમેન્ટને બોલાવે, કંપની મેનેજમેન્ટ અને વર્કરને સામે બેસાડે અને એમનો યોગ્ય નિર્ણય લે કે ભાઈ અમને અમારે રાખવા છે કે કંપની બંધ કરી છે, એનું યોગ્ય કારણ બતાવે। રશિયાની સ્પુતનિક વી વેક્સિન હવે સુરતમાં પણ ઉપલબ્ધ થઈ છે। શહેરના 40 લોકોએ સ્પુતનિક વેક્સિન મુકાવી હતી। હાલમાં ફક્ત કિરણ હોસ્પિટલ પાસે જ સ્પુતનિક વેક્સિનનો ડોઝ ઉપલબ્ધ છે। પાલિકા સંચાલિત વેક્સિન કેન્દ્રો પર મુખ્યત્વે કોવિશિલ્ડ વેક્સિન મૂકવામાં આવે છે। પાલિકાના આરોગ્ય ખાતાના જણાવ્યા અનુસાર હાલમાં ફક્ત કિરણ હોસ્પિટલ પાસે સ્પુતનિક વેક્સિનનો ડોઝ ઉપલબ્ધ છે। અન્ય ખાનગી હોસ્પિટલમાં કોવિશિલ્ડનો ડોઝ મૂકવામાં આવે છે। આજે કિરણ હોસ્પિટલમાં સ્પુતનિક વેક્સિનના 40 ડોઝ મૂકવામાં આવ્યા હતા, જ્યારે ખાનગી હોસ્પિટલમાં 802 લોકોએ કોવિશિલ્ડ ડોઝ મુકાવ્યા હતા। આવતીકાલ માટે વેક્સિનનો વધુ જથ્થો પ્રાપ્ત થયો હોવાથી પાલિકાએ વેક્સિન કેન્દ્રોની સંખ્યા વધારીને 162 કરી છે। દરેક વેક્સિન કેન્દ્ર પર 175 લોકોને વેક્સિન મૂકવામાં આવશે। બીજા ડોઝ માટે ભારે ધસારો હોવાથી પાલિકાએ પહેલો ડોઝ અને બીજા ડોઝના કેન્દ્રો અલગ અલગ કરી દીધા છે। જે લોકોએ કોવિન પોર્ટલ પરથી SMS આવ્યો હોય તેવા લોકોને બીજો ડોઝ માટે અગ્રિમતા આપવામાં આવશે। કચ્છના ભુજમાં સેનાના નિવૃત્ત જવાન દ્વારા ડિફેન્સ અને પોલીસ ભરતીની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવી રહી છે। વર્ષ 2019 સેનામાંથી નિવૃત્ત થયા બાદ તેઓએ દ્વારા ડિફેન્સ એકેડમીની સ્થાપના કરવામાં આવી હતી, જ્યાં હાલ 60 જેટલા વિદ્યાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે। દેશની સેવા કરવા ઇન્ડિયન આર્મીમાં જોડાવવા તો સૌ કોઈ ઈચ્છે છે, પરંતુ યોગ્ય માર્ગદર્શનના અભાવે તેઓ ડિફેન્સમાં જોડાઈ શકતા નથી। ત્યારે ભુજમાં નિવૃત્ત આર્મી જવાન દ્વારા વિદ્યાર્થીઓને ડિફેન્સ અને પોલીસ ભરતીની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવી રહી છે। આર્મી અને પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓમાં ભરતી થવું હોય તો મુખ્ય ફિઝિકલ ફિટનેસ જરૂરી છે। ઘણા વિદ્યાર્થીઓ ફિઝિકલ ફિટ ન હોવાના કારણે ભરતીમાં જોડાઈ શકતા નથી। ત્યારે વાગડના છીવાડાના વિસ્તારના અને નિવૃત્ત આર્મી જવાન ઉમેદસિંહ સોઢા દ્વારા ભુજમાં શક્તિ ડિફેન્સ એકેડમીની સ્થાપના કરી વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવી રહ્યા છે। ઉમેદસિંહ સોઢા 2003 આર્મીમાં જોડાયા હતા। તેઓએ અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, પંજાબ, રાજસ્થાન, આસામ, ચીન બોર્ડર, જમ્મુ કાશ્મીર તેમજ સાઉથ આફ્રિકાના સુદાન ખાતે પણ નોકરી કરી છે। તેઓ જુલાઈ 2019 સેવા નિવૃત્ત થયા હતા।
सेवानिवृत्त थया बाद तेओए पोताना अनुभवो अने ज्ञान विद्यार्थियों सुधी पहुंचाड़ी तेओ पण देश सेवामां जोड़ाय तेवा आशयथी भूजमां शक्ति डिफेन्स एकेडमीनी स्थापना करी हती। આજે એ સંસ્થાને એક વર્ષ થઈ ગયું। હાલમાં અહીં 60 જેટલા વિદ્યાર્થીઓ આર્મી અને પોલીસમાં જોડાવવા માટે ફિઝિકલ અને લેખિત પરીક્ષાની તાલીમ મેળવી રહ્યા છે। વિદ્યાર્થીઓ પણ દૂર દૂર ગામડેથી અહીં આવે છે। નિવૃત્ત ફોજી અધિકારી પાસેથી તાલીમ મેળવી તાલીમાર્થી ખુશ થાય છે। 2019ના રિટાયર થયા બાદ મને એવું લાગ્યું કે આપણે કચ્છ જે સેવાડો વિસ્તાર છે જેની કોઈ ફેસિલિટીસ એટલી નથી મળતી, તો એને સ્પેશિયલી આ ઇન્ડિયન આર્મી અને ફોર્સની માહિતી મળી રહે, એમને ગાઈડલાઇન મળી રહે, તેમનું ફિઝિકલ ફિટનેસ માટે ટ્રેનિંગ મળી રહે, તે માટે એ ઉદ્દેશ્યથી મેં અહીંયા આવ્યા પછી ડિફેન્સ એકેડેમી। ગુજરાત હાઈકોર્ટે માસ્કના દંડની રકમ 1,000 રૂપિયાથી ઘટાડીને 500 રૂપિયા કરવાનો ઇનકાર કરી દીધો છે। હાઈકોર્ટે જણાવ્યું હતું કે માસ્ક નહીં પહેરવા બદલ 1,000 રૂપિયાનો દંડ લેવામાં આવતો હોવા છતાં કોરોનાની બીજી અને ઘાતક લહેર આવી હતી। રાજ્યમાં પર્યાપ્ત માત્રામાં વેક્સિનેશન થયા બાદ દંડની રકમ ઘટાડવા અંગે વિચારણા કરવામાં આવશે તેમ હાઈકોર્ટે કહ્યું હતું। રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં હજારો લોકો જીવ ગુમાવી ચૂક્યા છે। ખાસ કરીને બીજી લહેર દરમિયાન સર્જાયેલી અરાજકતા બાબતે ગુજરાત હાઈકોર્ટે આકરું વલણ અપનાવી રાજ્ય સરકારના કાન આંબળ્યા હતા। કોરોનાની લહેર શાંત થયા બાદ સરકારે માસ્ક નહીં પહેરવા બદલ લેવામાં આવતી દંડની રકમ ઘટાડો કરવા હાઈકોર્ટમાં રાવ નાખી હતી। શુક્રવારે હાથ ધરાયેલી સુનાવણીમાં હાઈકોર્ટે જણાવ્યું હતું કે માસ્ક નહીં પહેરવા બદલ 1,000 રૂપિયાનો દંડ લેવામાં આવ્યો હોવા છતાં કોરોનાની બીજી લહેર અને ઘાતક લહેર આવી હતી। રાજ્યમાં પર્યાપ્ત માત્રામાં વેક્સિનેશન થયા બાદ દંડની રકમ ઘટાડવા અંગે વિચારણા કરવામાં આવશે। આ ઉપરાંત હાઈકોર્ટે સંભવિત ત્રીજી લહેર સામે લડવા સરકારની તૈયારીઓની માહિતી માંગી હતી। કોરોના મામલે સુઓ મોટો અરજીમાં સરકારે ત્રીજી લહેરને રોકવા માટે કયા પગલાં લીધા છે તે અંગે સોગંદનામું રજૂ કર્યું હતું, જેમાં સરકારે જણાવ્યું છે કે ત્રીજી લહેરને પહોંચી વળવા વેરહાઉસમાં 1,45,285 ઇન્જેક્શનનો સ્ટોક કર્યો છે અને 6,911 વેન્ટિલેટર પણ તૈયાર કર્યા છે। દરેક ઓફિસો, મોલ, સિનેમાઘરો અને તમામ જગ્યાએ કર્મચારીઓને 10 જુલાઈ સુધીમાં ફરજિયાત વેક્સિન લેવાના આદેશ પણ કરી દેવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 2 કરોડ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે, જ્યારે સપ્ટેમ્બર સુધીમાં 80% લોકોને વેક્સિન આપી દેવાનું સરકારનું લક્ષ્ય છે। કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ કોરોના વેક્સિનેશનના રેટને લઈને શનિવારે ફરી એક વખત કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે। રાહુલ ગાંધીએ એક ગ્રાફ ટ્વીટ કરીને લખ્યું હતું કે મહામારીની સંભવિત ત્રીજી લહેરથી બચવા માટે ભારતનો વાસ્તવિક કોવિડ-19 વેક્સિનેશન રેટ કેન્દ્ર સરકારના ટાર્ગેટ રેટ કરતાં 27% ઓછો છે। સાથે જ કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે માઇન્ડ ધ ગેપ, વેક્સિન ક્યાં છે। રાહુલ ગાંધી વેક્સિનેશન મુદ્દે સતત કેન્દ્ર સરકારને ઘેરી રહ્યા છે। રાહુલ ગાંધીએ અનેક વખત દેશમાં વેક્સિન ડોઝની તંગીના નિવારણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે। શુક્રવારે પણ રાહુલ ગાંધીએ વેક્સિન મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી હતી। તેમણે લખ્યું હતું કે જુલાઈ આવી ગયો, વેક્સિન આવી નથી। રાહુલ ગાંધીની ટ્વીટ પર સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન સહિત ઓછામાં ઓછા 2 કેન્દ્રીય મંત્રીઓએ વળતો હુમલો કર્યો હતો। સ્વાસ્થ્ય મંત્રીએ રાહુલ ગાંધીની સમસ્યા શું છે તેવો સવાલ કર્યો હતો, સાથે જ શું તેઓ વાંચતા નથી, શું તેમને સમજાતું નથી। મંત્રીએ કહ્યું કે તેમણે એક દિવસ પહેલા જુલાઈ મહિના માટે વેક્સિનની ઉપલબ્ધતા સંબંધી ફેક્ટ્સ રજૂ કર્યા હતા। અહંકાર અને અજ્ઞાનતાના વાયરસની કોઈ રસી નથી, કોંગ્રેસે નેતૃત્વમાં ફેરફાર અંગે વિચારવું જોઈએ। દેશભરમાં કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન પણ કોરોના વોરિયર્સની સરાહનીય કામગીરી જોવા મળી હતી, જ્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરના નર્સ એવા સાક્ષીબેન હેમંતભાઈ રાવલ, જેઓ પાલનપુરની જનરલ હોસ્પિટલ ખાતે એક યોદ્ધા બની પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાત દિવસ સેવા કરી લોકસેવાનું ઉત્તમ કાર્ય કર્યું છે। સાબરકાંઠા જિલ્લાના વડાલીની નર્સ સાક્ષી રાવલનું કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરવામાં આવ્યું। આ કોરોના મહામારીમાં અનેક દર્દીઓના જીવન તેમણે બચાવ્યા છે, જ્યારે કોરોના વોરિયર્સની આ સરાહનીય કામગીરીને લઈને ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને પાલનપુર જનરલ હોસ્પિટલ દ્વારા કોરોના વોરિયર્સની આ સરાહનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી। જ્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરના નર્સ એવા સાક્ષી રાવલની આ સરાહનીય કામગીરીને લઈને કોરોના વોરિયર્સ તરીકે બનાસ મેડિકલ કોલેજ ખાતે 1 જુલાઈ એટલે કે વિશ્વ ડોક્ટર દિવસે ગુજરાત રાજ્યના અભૂતપૂર્વ આરોગ્ય મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે સન્માનપત્ર આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। જ્યારે કોરોના વોરિયર્સ એવા સાક્ષી રાવલની આ સરાહનીય કામગીરીને રાવલ સમાજ તેમજ વડાલી તાલુકાવાસીઓએ બિરદાવી હતી। તો આ હતા આજના ઇવનિંગ બુલેટિન સમાચાર। વધુ સમાચાર માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત।
અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને, અને વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત.